ભગવાન ના સમ ખાઈને કહું છું કિંજલ, મારા મોટા ભાઈ ની આત્મહત્યા નો ગુનેગાર આ નપાવટ છે. શું કહ્યું તમે? પપ્પા ની આત્મહત્યા નો ગુનેગાર રાહુલ છે? નહીં, આ ખોટું છે. એ રાહુલિયા સાચું બોલ, સાચું બોલ, આ નેતર તને અહીંયા દાટી દઈશ. અરે ચી નખીશ તને હું. કિંજલ કિંજલ બચાવ. હું કહું છું તે દિવસે શું થયું તું જ નક્કી કરજે કે મોહન કાકાની આત્મહત્યાનો ગુનેગાર હું છું કે નહીં. હવે નક્કી શું કરવાનું છે? તું જ છે. ના ના ના, હું નથી. એ દિવસે તમે બધા ચોટીલા જવા નીકળ્યા ને હું મોહન કાકાના ઘરે મળવા નીકળ્યો. હજી તો ઘરમાં પગ મૂકું એ પહેલા માસુક અંકલ આવી ગયેલા. મને લાગે છે હવે મારે માસુક અંકલને સીધો સવાલ કરી જ દેવો જોઈએ. આવી ગઈ દિવાસળી જેવી બધે આગ લગાવવા. બોલ કિંજલ, કલે જે ટાટક વળી ગઈ ને તારે, એ જ કહેવા માટે ફોન કર્યો છે ને? મને એક વાત કહે, મારી અને સેજલ ની વચ્ચે આ રીતે ગેરસમજણ ઊભી કરીને તને શું મળ્યું? હા નાના, તારી મોટી બેન એના સાસરે સુખી છે એ તારાથી જોવાતું નથી? અરે કેટલી ઈર્ષા, કેટલો દ્વેષ! હજી પણ કઈ બાકી હોય ને તો એ બોલી નાખ એટલે પતે. અંકલ, તમે જે બાબત સમજી રહ્યા છો, મેં એ બાબતે વાત કરવા ફોન નથી કર્યો. આપણે મોહિતભાઈ વાળી વાત પર પછી ચર્ચા કરીશું. અત્યારે તમે મને એમ કહો, અમે જ્યારે બધા ચોટીલા ગયા હતા ત્યારે તમે પપ્પાને મળવા આવ્યા હતા ને ત્યારે? ને એક ની એક વાત કેટલી વાર કહું કિંજલ, હું ગયો તો મોહનભાઈને હું મળવા ગયો તો, પણ એનો અર્થ એમ નથી કે મેં એને ઝેર પીવડાવ્યું હોય. મને ખબર છે અંકલ, મને તમારી વાત પર વિશ્વાસ છે. કમાલ છે, આ છોકરી ક્યારથી મારી વાતનો વિશ્વાસ કરતી થઈ ગઈ. હેલો માસુક અંકલ, તમે મને સાંભળો છો ને? હા હા કિંજલ બેટા, બોલ શું કે દીધી તું? હા તો અંકલ, મને એમ જાણવા મળ્યું છે કે તમે જ્યારે પપ્પા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ત્યાં રાહુલ હતો. રાહુલ? હવે આ રાહુલનું નવું ચક્કર શું આવ્યું? પણ એક વાત થઈ શકે છે, જો હું કિંજલની વાતમાં હાય હા કરીને બધી વાત રાહુલ પર ઢોળી દઉં તો મને આ બધા સવાલ જવાબમાંથી છુટકારો મળી જશે. અને પાછો રાહુલ તો અહીંયા છે નહીં, પછી ભલે ને પોલીસ અને કિંજલ એને શોધવાના કામે લાગી જતા. હેલો માસુક અંકલ, આ વારંવાર તમારો અવાજ કેમ બંધ થઈ જાય છે? તમને મારો અવાજ આવે છે ને? હા આવે છે, આવે છે કિંજલ. હવે બરાબર સંભળાય છે, થોડો નેટવર્કનો પ્રોબ્લેમ લાગે છે અહીંયા. હા તું શું કહેતી હતી? હા તો હું એમ કહેતી હતી કે ત્યારે રાહુલ ત્યાં હતો. હા બેટા, મેં જોયો તો રાહુલને. તો અંકલ, તમે આ વાત મને પહેલા કેમ ના કરી? બેટા શું કહું હવે તને, ત્યારે એક પછી એક બધી ઘટના એવી રીતે બનતી ગઈ ને કે મગજમાંથી આ વાત જ નીકળી ગઈ. પણ આ તો તે યાદ દેવડાવ્યું ને એટલે મને અચાનક યાદ આવી ગયું. હું ઘરેથી નીકળ્યો પછી મેં જેવી ગાડી સ્ટાર્ટ કરી ને બેટા, ત્યારે મેં રાહુલને આમ લપાતા છુપાતા ઘરમાં જતા જોયો હતો. બેટા સાચું કહું તો હું એકમાત્ર એનો સાક્ષી છું, એટલે જે સત્ય હકીકત છે મેં તને જણાવી. હવે તારે મારી વાત માનવી ન માનવી. લેવીરા, કોફી સારી છે પણ આ સામે જે કેફે હતું ને એમાં આના કરતા વધુ સારી કોફી મળતી હતી, એ કેમ બંધ થઈ ગઈ કઈ ખબર છે? ના વીરા, હું હજી 2-4 દિવસથી દુકાને આવતી થઈ છું
અને કારણ વગરની પંચાયત મારો સ્વભાવ નથી. લે, એમાં પંચાયત કેવી? બધું આંખની સામે તો થતું હતું. ને ત્યાં બે છોકરા છોકરી હતા ને, એ ભારે તોચડા, પાછા એકબીજા સાથે ઈલું ઈલું કરવા વાળા. મને તો ખાતરી જ હતી કે આ કેફે બે મહિનાથી વધુ નહીં ચાલે. એ બીજો કોઈ ઓર્ડર છે કે પછી બિલ લઈ આવું? અરે કોફી તો પતવા દે. મને તો કિંજલબેનની ભારે ચિંતા છે. વર્ષો જૂના કસ્ટમર છીએ અમે મોહન એન્ડ ડોટર્સના. પહેલા ભવાની ટી સ્ટોલ નામ હતું. એટલે કહું છું, ઓલો રાહુલ છે ને એમનો ભાઈ, એને મેં રેલવે સ્ટેશન પાસે જોયો હતો. કેમ છો? આવો આવો રાણા સાહેબ, બેસો બેસો બેસો. ચા પીશો કે કોફી? અત્યારે તો ફક્ત એક સવાલનો જવાબ. તો ત્યાં રાહુલને રેલવે સ્ટેશનની આસપાસ જોયેલો. ડર નહીં, પોલીસ છું. ત્યાં રાહુલને જોયેલો? હા. ક્યારે? પરમ દિવસની રાતે. એની સાથે બીજું કોઈ હતું? મારા ધ્યાન પ્રમાણે તો કોઈ નહોતું. હા, પણ એ એકલો એકલો ખૂણામાં છુપાઈને બેઠો હતો. કિંજલબેન બોલો. રાણા સાહેબ, મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે. તમારી આસપાસ કોઈ છે તો નહીં ને? ના. કેમ? રાણા સાહેબ, મારે હમણાં જ માસુક અંકલ સાથે વાત થઈ છે. એમણે મને કહ્યું કે જ્યારે પપ્પાને મળીને ઘરની બહાર નીકળેલા ત્યારે એમણે રાહુલને અમારા ઘરમાં જતા જોયો હતો. શું? તો આ વાત માસુકભાઈ અત્યાર સુધી દબાવી કેમ? માસુક અંકલનું કહેવું છે કે આ વાત સાવ એમના ધ્યાન બહાર રહી ગઈ હતી. ને આ જ વાત મને થોડા દિવસ પહેલા રાઘવ કાકાએ પણ કહી હતી, પણ મને રાઘવ કાકાની વાત પર ભરોસો નહોતો બેઠો. ફરિયાદ નોંધાવીને શું ફાયદો રાણા સાહેબ? રાહુલ છે જ ક્યાં કે તમે એને પકડશો? પકડાવવામાં તો એવું છે ને કે હું હમણાં જ તમારા ટી સ્ટોલના એક ગ્રાહકને મળીને આવ્યો છું. એને મને એમ કહ્યું કે એણે પરમ દિવસે રાત્રે રાહુલને રેલવે સ્ટેશન પાસે જોયો હતો, અને એ પણ એકલા. હે ભગવાન, આ કોકડું તો વધારે ને વધારે ગૂંચવાતું જ જઈ રહ્યું છે. મને તો કંઈ નથી ખબર પડી રહી. કોઈ કહે છે કે બસ સ્ટોપ પર જોયો તો, કોઈ કહે છે કે રેલવે સ્ટેશન પર. એ તો થવાનું જ કિંજલબેન. અરે આપણને તો એ પણ ક્યાં ખબર છે કે રાહુલ અને રાઘવભાઈ સાચે જ કેમ્પમાં ગયા છે કે પછી કોઈ પ્લાન કરીને ભાગી ગયા છે? એ જે હોય તે રાણા સાહેબ, અત્યારે તો મને કાકીની ચિંતા થઈ રહી છે. રાણા સાહેબ, તમને કંઈ પણ ખબર પડે ને તો પ્લીઝ મને જણાવજો. ઠીક છે. કિંજલ, તું આ રાણા સાહેબ સાથે શું વાત કરી રહી હતી? તું રાહુલને શોધવા માંગે છે કે પછી મોટા ભાઈના ખૂનમાં ફસાવા? એવું નથી કાકી. તો કેવું છે? મેં તારી રાણા સાહેબ સાથેની બધી વાત સાંભળી કિંજલ, પણ એક વાત સમજી લેજે, રાહુલ મોટા ભાઈને કોઈ દિવસ ઝેર પીવડાવીને મારી ના શકે. મને ખબર છે કાકી, રાહુલ તો શું બીજું કોઈ પણ પપ્પાને જેર. મોહનભાઈનો મૃત્યુ ગળું દબાવવાથી થયો હતો. એમનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોય એવું બની શકે. શું વાત છે કિંજલ?
ભગવાને આપણને ખરે સમયે આમાંથી ઉગારી લીધા છે. ને હવે તો આ લફડા પહેલા જ પેલું મારું કેફે પણ ખાલી થઈ ગયું છે. અને બીજી વાત, કિંજલની શંકા હવે મારા પરથી ખસીને રાહુલ પર આવી છે. બસ એટલે કિંજલના મગજમાં રાહુલ વિરુદ્ધ વધારેમાં વધારે વાત આપણે નાખવાની છે. સમજી ગયા ને? બસ તો પછી ચાલો કામે લાગો કામે. હા, आप एक मिनट. उत्कर्ष शू थयो ते मने अहिया बार केम बोलावी? हवे मारी गर्लफ्रेंड ने लईने तापी नगर नी राणी ना घर मा एंटर तो ना थई शकाय ने. प्लीज उत्कर्ष, अत्यारे मस्ती नहीं कर. હું બહુ ટેન્શનમાં છું. તો ઠીક છે, તારું ટેન્શન દૂર કરી નાખીએ. આજો. આ શું છે? વાંચીને જો. બીજલના ઓરિજિનલ ડ્રગ્સ. ઓ માય ગોડ ઉત્કર્ષ, આ તો આપણા હાથમાં જેકપોટ લાગી ગયો છે. ને સાથે સાથે સાક્ષી રૂપે ભગત કાકા પણ આપણી સાથે છે. પણ શું ફાયદો? રાઘવ કાકા અને રાહુલ બંને મિસિંગ છે. શું? પણ આ બધું ક્યારે બન્યું? ને તું મને કહેતી કેમ નથી? સોરી ઉત્કર્ષ, પણ એક પછી એક એટલી બધી ઘટના બની ગઈ કે હું તને કહેવાનું જ ભૂલી ગઈ. આઈ એમ સોરી. કારણ કે એમને રિસ્ક લઈને આપણું કામ કરી બતાવ્યું છે. પણ તું મને એમ કે રાઘવ કાકા અને રાહુલ સાચે જ મિસિંગ છે કે પછી કોઈ કાંડ કરીને ભાગી ગયા છે? રાણા સાહેબને પણ આ જ શંકા છે. તે મારા મનમાં પણ આ જ વાત ચાલી રહી છે. કોઈ માણસ જે કોઈને કયા વગર ઘરની બહાર જતો રહે અને પછી એનો ફોન બંધ આવે, એનો અર્થ મિસિંગ તો ન જ થાય ને? તો એમના ભાગી જવા પાછળ કંઈક તો કારણ હશે ને? પપ્પા, શું? આઈ મીન, એનું કારણ પપ્પા હોઈ શકે છે. અચ્છા, એટલે કે તમે હવે સીઆઈડી પણ જોઈન કરી લીધું છે? કર્ષ, તને મારા પર બહુ ગુસ્સો આવતો હશે ને? Thank you.
આમાં હસવા જેવું શું છે? ઘણી વખત અમુક સવાલોના જવાબ સમય પર જ છોડી દેવા જોઈએ.